મોડાસામાં પાવાન સિટી ફ્લેટમાં રહેતા શિક્ષક પરિવારને ઓનલાઈન ખરીદી કરવી મોંઘી પડી. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને લઈ કેટલાય પ્રાઇવેટ જોબ કરતા લોકોને નોકરી બંધ થઈ જતા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોડાસામાં પાવન સિટી ફ્લેટમાં રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં લેક્ચરર તરીકે જોબ કરતા શૈલેન્દ્રકુમાર અગ્રવાલ છેલ્લા એક વર્ષથી સ્કૂલો બંધ હોવાથી પગાર બંધ થઈ જતા આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા હતા, જેથી પરિવારનું ભરણપોષણ કરવા માટે ઘરે બેઠા નાનો મોટો ધંધો કરવાનું વિચારી ડ્રાયફ્રૂટનો ધંધો કરવાનું નક્કી કર્યું. પરંતુ લોકડાઉન હોવાના કારણે રૂબરૂ ના જઈ શકવાના કારણે તેમને ફેસબુકના માધ્યમથી જોધપુરના વેપારીનો સંપર્ક થતા આ શિક્ષકે ઓનલાઈન ઓર્ડર કરી દીધો. તો વેપારીએ પહેલાં પેમેન્ટ કરવાનું કહેતા આ શિક્ષકે કંઈ પણ વિચાર્યા વગર પેમેન્ટ કરાવી દીધું. પરંતુ હવે આ વેપારી ફ્રોડ નીકળ્યો, હવે નથી તો માલ પહોંચાડતો કે નથી પેમેન્ટ પાછું આપતો. આ શિક્ષકને છેતરાયનો અહેસાસ થતાં પરિવારના માથે આપ તૂટી પડ્યું. આ પરિવારને આવી કોરોના મહામારીમાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ શિક્ષકે છેવટે મોડાસા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી. જયદીપ ભાટિયા, ZSTV, મોડાસા.